આ વિડીયોથી આપણે 11માનું 10મું ચેપ્ટર શરૂ કરીએ છીએ, રેખાઓ. બરાબર, એ રેખાઓ ચેપ્ટરમાં જે સ્વાધ્યાય 10.1 છે ને, એ 10.1 સ્વાધ્યાયમાં પહેલાં 4 દાખલામાં કોઈ નવું નોલેજ નથી વાપરવાનું. 8, 9, 10 ધોરણમાં જે ભણીને આવ્યા છે ને, એ જ નોલેજ ઉપર 4 દાખલા છે. એટલે કોઈ સ્પેશિયલ ચર્ચા કર્યા વગર આપણે એ 4 દાખલા પહેલાં જોઈ લઈએ. પછી 11મા ધોરણનું રેખાઓ માટે જરૂરી થોડુંક નોલેજ મેળવીને પછી 5 થી લઈને 14 સુધીના દાખલા આપણે જોઈશું. તો એવું કરીએ, પહેલાં 1 થી 4 દાખલાઓ જોઈ લઈએ, કંઈ જ નવી ચર્ચા કર્યા વગર, જૂના જ નોલેજ ઉપર આધારિત. પહેલો દાખલો છે, યામ સમતલમાં આ 1, 2, 3 અને 4 શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. તો એ 4 બિંદુ મેં અહીંયા લખી નાખ્યા છે, -4, 5, 0, 7, 5, -5 અને -4, -2. આ 4 બિંદુથી બનતો ચતુષ્કોણ આપણે યામ સમતલમાં દોરવાનો છે અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, તો આપણે એવું કરીએ, આ 4થી બનતો ચતુષ્કોણ યામ સમતલમાં દોરીએ. 10મા ધોરણમાં યામ ભૂમિતિ ચેપ્ટર આવતું હતું, એમાં તમે અક્ષો દોરતા હતા અને આવા બિંદુઓ બતાવતા હતા, આ એક્સ યામ છે અને આ વાય યામ છે, એવી રીતે તે બતાવતા હતા ને, એવી રીતે આ 4 બિંદુ બતાવીને એને જોડીને ચતુષ્કોણ બનાવી દેવાનો છે. તો પહેલાં જો એક્સ યામ -4 થી 5 જોઈએ છે, વાય યામ -7 મિનિમમ -5, એટલે બંને અક્ષોની બંને બાજુઓને આપણે હાઇલાઇટ કરવી પડશે. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, એક્સ અને વાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવું માપ રાખીએ, એટલે વાય યામ 7 સુધી જઈ શકીએ. નીચે -1, -2, -3, -4, -5, -6, -7, -8, આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, -1, 2, 3, 4, 5, 6, 7, આવી રીતે. ઓકે, પહેલું બિંદુ છે -4, 5, એક્સ યામ -4, વાય યામ 5, એક્સ યામ -1, 2, 3, 4, -4 અને વાય યામ 5, એટલે અહીંયા આવશે આ પહેલું બિંદુ -4, 5. બીજું બિંદુ 0, 7, એક્સ ઉપર 0, વાય ઉપર 2, 4, 6 અને 1, 7, એટલે અહીંયા આવશે 0, 7. પછી 5, -5, તો એક્સ ઉપર 5, 1, 2, 3, 4, 5, વાય ઉપર -5, એટલે અહીંયા આવશે. બરાબર, આ છે 5, -5 અને છેલ્લું -4, -2, એક્સ ઉપર -1, 2, 3, 4 અને વાય ઉપર -2, એટલે અહીંયા -4, -2. બરાબર, આપેલા 4 બિંદુ આપણે દર્શાવી દીધા, એમને જોડી દઈએ એટલે એક ચતુષ્કોણ બની જાય. ફૂટપટ્ટીથી વ્યવસ્થિત જોડવું, તમારે પેન્સિલ વાપરવી એટલી ફરજિયાત નથી, પણ ફૂટપટ્ટી સાઈઝ વાપરો તો થોડું સારું લાગે, ન વાપરો તો કોઈ વાંધો નથી. સાયન્સમાં આપણે ખૂબ જ સારું લગાડવું એવું નથી હોતું, સાચું હોવું જોઈએ બધું. બરાબર, તો આ 4 બિંદુથી ચતુષ્કોણ બની ગયો. એના શિરોબિંદુઓને નામ આપીએ તો એ બી સી ડી એવા નામય આપી શકાય. તો એ બી સી ડી ચતુષ્કોણ છે. હવે સવાલ એ છે કે યામ સમતલમાં ચતુષ્કોણ દોરીને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાની કોઈ પદ્ધતિ ભૂતકાળમાં આવી નથી, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની આવી છે. ઓકે, તો આપણે આ ચતુષ્કોણનું નહીં પણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કોઈ પણ એક આમ કે એક આમ વિકર્ણ દોરી દઈએ તો 2 ત્રિકોણ બની જાય, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દઈએ. તો જો હું અહીંયા એક વિકર્ણ દોરી દઉં છું તો 1 અને 2 એમ 2 ત્રિકોણ બની ગયા. તમે આમ વિકર્ણ દોરો તોય 2 ત્રિકોણ બને, આમ ત્રિવિકર્ણ દોરો તો એ બી સી અને એ ડી સી 2 ત્રિકોણ બને, મેં અહીંયા વિકર્ણ દોર્યો તો એ બી ડી અને બી સી ડી 2 ત્રિકોણ બન્યા. આપણે એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધીને આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દઈશું એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જશે. તો એવું કરીએ આપણે, તેમાં આપણે પહેલાં ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ત્રિકોણ એ બી ડીના ક્ષેત્રફળ માટે એની પ્રક્રિયા, ક્ષેત્રફળનું આપણું નાના ધોરણમાં સૂત્ર આવ્યું હતું, 1/(x1, y2, -y3)(+x2, y3, -y1)(+x3, y1, -y2) મોડ પૂરો. આમાં x1, y1, x2, y2 અને x3, y3 આયા. આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હોઈએ ને, એ ત્રણેયના શિરોબિંદુઓ x1, y1, x2, y2 અને x3, y3 એવા કહેવાય. અહીંયા શોધીએ છીએ આપણે એ બી ડી, તો એ સમજી લેવાનું x1, y1, b x2, y2 અને c d x3, y3. x1, y1, x2, y2, x3, y3 અને આમાં બધી કિંમતો મૂકી દઈએ એટલે ક્ષેત્રફળ મળી જાય. બરાબર, 1/(x1, x1 એટલે -4,
वाई टू माइनस वाई थ्री, तो आ वाई टू माइनस वाई थ्री, सात माइनस माइनस बे, सात वत्ता बे नौ, प्लस एक्स टू, तो एक्स टू जीरो है। पची एना कौश में जो हो जीरो गुणिया बधु जीरो थानू, परीक्षा में लखवा तेरे वाई थ्री माइनस वाई वन, वाई थ्री माइनस वाई वन एट माइनस बे माइनस पांच माइनस सात, प्लस एक्स थ्री, एक्स थ्री एट माइनस चार, अंदर वाई वन माइनस वाई टू, वाई वन माइनस वाई टू पांच माइनस सात माइनस बे बराबर वन अपॉन टू, मोड में नौ गुणिया चार माइनस छत्रीस, प्लस जीरो, चार गुणिया बे प्लस आठ, माइनस छत्रीस प्लस आठ એટલે માઇનસ અઠ્યાવીસ, એનો મોડ અઠ્યાવીસ ભાગ્યા બે, અહીંયા ચૌદ થયું. ઓકે, એવી જ રીતે હવે ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડીના ક્ષેત્રફળ માટે, ત્રિકોણ બી સી ડીના ક્ષેત્રફળ માટે ક્ષેત્રફળનું એ જ સૂત્ર, વન અપોન ટુ મોડમાં એક્સ વન કૌંસમાં વાય ટુ માઇનસ વાય થ્રી, પ્લસ એક્સ ટુ કૌંસમાં વાય થ્રી માઇનસ વાય વન, પ્લસ એક્સ થ્રી કૌંસમાં વાય વન માઇનસ વાય ટુ, મૂળ પૂરો બરાબર વન અપોન ટુ મોડમાં. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ બી સી ડીનું. તો બી સમજી લઈએ એક્સ વન વાય વન, સી એક્સ ટુ વાય ટુ અને ડી એક્સ થ્રી વાય થ્રી. એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી. તો પહેલાં છે એક્સ વન એટલે ઝીરો, કૌંસમાં વાય ટુ માઇનસ વાય થ્રી, વાય ટુ માઇનસ વાય થ્રી માઇનસ પાંચ વત્તા બે માઇનસ ત્રણ, પ્લસ એક્સ ટુ, એક્સ ટુ એટલે પાંચ, કૌંસમાં વાય થ્રી માઇનસ વાય વન, વાય થ્રી માઇનસ વાય વન માઇનસ નવ, પ્લસ એક્સ થ્રી, એક્સ થ્રી એટલે પાંચ, કૌંસમાં વાય વન માઇનસ વાય ટુ, વાય વન માઇનસ વાય ટુ, સોરી એક્સ થ્રી, એક્સ થ્રી એટલે માઇનસ ચાર. આ એક્સ વન વાય વન, આ એક્સ ટુ વાય ટુ, ના એક્સ થ્રી વાય થ્રી આપણે સમજ્યા છીએ. એટલે એક્સ થ્રી એટલે માઇનસ ચાર, કૌંસમાં વાય વન માઇનસ વાય ટુ, સાત માઇનસ માઇનસ પાંચ, સાત વત્તા પાંચ બાર, બરાબર વન અપોન ટુ મોડમાં પહેલું ઝીરો, બીજું માઇનસ પિસ્તાલીસ, ત્રીજું માઇનસ બાર ગુણ્યા ચાર અડતાલીસ, પિસ્તાલીસ ગુણ્યા બે નેવું ને ત્રણ ત્રાણું, એનો મોડ ત્રાણું થાય ને ત્રાણું ભાગ્યા બે એટલે છેતાલીસ પોઈન્ટ પાંચ. આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ એનું ટોટલ કરીએ એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો માટે માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લખવાનું ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ચૌદ વત્તા છેતાલીસ પોઈન્ટ પાંચ. છેતાલીસ ને ચાર પચાસ ને દસ, સાહીઠ પોઈન્ટ પાંચ, સાહીઠ પોઈન્ટ પાંચ ચોરસ એકમ. નીચે ગુજરાતીમાં ફરીથી લખાય, આ માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સાહીઠ પોઈન્ટ પાંચ ચોરસ એકમ થાય. એક બીજો પ્રશ્ન, એક સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. આ સમબાજુ ત્રિકોણની બાજુ ટુ એ હોય તો તેના શિરોબિંદુઓ શોધો. સમબાજુ ત્રિકોણ છે, એનો પાયો વાય અક્ષ ઉપર છે અને એ એવી રીતે કે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય. ઓકે, તો જો પરિસ્થિતિ કંઈક આવી હશે, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ, સમબાજુ ત્રિકોણ એનો પાયો વાય અક્ષ ઉપર એવી રીતે છે કે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય. એટલે સમબાજુ ત્રિકોણનો પાયો કંઈક આવો હોય, ધારો કે અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર. હવે એની લંબાઈ કેટલી? ટુ એ, એટલે ઉપર એ હોય, નીચે આ લંબાઈ તો એ જ હોય ને, આ બંને લંબાઈ. ઓકે, તો લખવાનું કે સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ ઉપર છે અને તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે, તેથી સમબાજુ ત્રિકોણના પાયાની લંબાઈ ટુ એ હોવાથી ઉગમ બિંદુથી ઉપર અને નીચેના અંતર અનુક્રમે એ અને એ થાય. હવે ઉગમ બિંદુથી અહીંયા એ અંતરે જાઓ તો આ બિંદુ શું આવે? વાય અક્ષ ઉપર એક્સ યામ ઝીરો હોય અને વાય યામ એ હોય, અને એટલા જ નીચે જાઓ તો ત્યાંય વાય અક્ષ ઉપર એક્સ યામ ઝીરો પણ આ નીચે આવ્યા એટલે માઇનસ એ થાય. એટલે આ વસ્તુ તમારે ગુજરાતીમાં લખી દેવાની કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ટુ એ છે, તેનો પાયો વાય અક્ષ ઉપર એવી રીતે છે કે ઉગમ બિંદુ એનું મધ્ય બિંદુ થાય, તો ઉગમ બિંદુથી ઉપર તથા નીચે બંને બાજુનું અંતર એ હોય, બંને બાજુનું અંતર એ હોય. જો બંને બાજુનું અંતર એ હોય તો ઉગમ બિંદુથી ઉપરવાળું શિરોબિંદુ ઝીરો એ, નીચેવાળું ઝીરો માઇનસ એ થાય.
હવે આટલી જ લંબાઈ આપણે આમ કરીને આમ જઈએ ને એટલે સમબાજુ ત્રિકોણ પૂરો થાય ને આવી રીતે, બરાબર? તો આ બિંદુ શોધવાનું છે. કદાચ એવું પણ બને કે ત્રિકોણ આ બાજુ બનતો હોય, પાયો અહીંયા છે, પછી આ બાજુ ત્રિકોણ બની શકે, આ બાજુ ત્રિકોણ બની શકે, ફરી પાછું આ અંતર તો સેમ જ થવાનું. અહીંયા જે બિંદુ હશે એ જ અહીંયા માઇનસ હશે, એટલે આપણે એ બે ઓપ્શન લખી નાખીશું. તો ત્રિકોણ એ બી સી હોય તો આ એ અને બી, એના એમ ઝીરો એ, બીના એમ ઝીરો માઇનસ એ, આ ફિક્સ. સી અહીંયા હોઈ શકે, સી અહીંયા હોઈ શકે, સી અને સી ડેશ એમ સી માટે બે ઓપ્શન થાય. તો સીના એમ, એના માટે આપણે એક કામ કરીએ, ઉગમ બિંદુથી અહીંયા સુધીનું આ અંતર શોધી લઈએ તો કામ ચાલી જાય કે નહીં? ઓકે, તો ઉગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર આપણે શોધી લઈએ તો આ જેટલી લંબાઈ હોય, ધારો કે જેમ આ એ એકમ હતું, જો આ એ હોય તો આના યામ ઝીરો એ થાય, એવી રીતે આની લંબાઈ પાંચ એકમ હોય તો અહીંયા યામ થાય પાંચ ઝીરો, આની લંબાઈ સાત એકમ હોય તો અહીંયા યામ થાય સાત ઝીરો. એવી રીતે એકવાર આપણને આ લંબાઈ મળી જશે તો પછી આ બિંદુના યામ મળી જશે ને, એટલે બસ આપણે આ લંબાઈ શોધી લઈએ, બરાબર? એ લંબાઈ શોધવા માટે જૂનું જ કોઈ નોલેજ આપણે વાપરીએ છીએ, અંતરસૂત્ર કે બીજું જ કંઈ અહીંયા થઈ શકે એમ નથી. પણ આ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણમાં આ ખૂણો સાહીઠ હોય, આ ખૂણો સાહીઠ હોય, આ મધ્ય બિંદુ હોવાના લીધે આ બંને ત્રીસ ત્રીસના જ થાય ફરજિયાત. આ સાહીઠ અંશનો થાય, આ ત્રીસ અંશનો ખૂણો થાય, બરાબર? આ લંબાઈ આપણને ખબર છે, આ લંબાઈ આપણે શોધવી છે. તો આ ખૂણા માટે ત્રિકોણ એ, અવગમ બિંદુને ઓ કહી દઉં, ત્રિકોણ એ ઓ સીમાં, ત્રિકોણ એ ઓ સીમાં ટેન ત્રીસ કરીએ આપણે. ટેન સી બરાબર, ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય, ઓ એ ભાગ્યા ઓ સી, ઓ એ ભાગ્યા ઓ સી. હવે ટેન આ સી ખબર છે આપણને ત્રીસ અંશ, બરાબર ઓ એ, ઓ એ ખબર છે એ, અને ઓ સી બસ એ તો શોધવું છે આપણે, ખ્યાલ આવે ને? આ કાટખૂણો છે, ત્રિકોણ એ બી સી સમબાજુ ત્રિકોણ છે, એટલે એના ત્રણેય ખૂણા સાહીઠ સાહીઠના થાય. પણ આ મધ્ય બિંદુ હોવાના લીધે આ રેખાથી એ સાહીઠના ત્રીસ ત્રીસના બે ભાગ પડે, એટલે ઉપરવાળો ખૂણો ત્રીસ થાય. આ સાહીઠ આ ત્રીસ અને એઓસી ત્રિકોણ જોઈએ તો એક નેવું છે. કાટકોણ ત્રિકોણમાં જ ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવું હોય તો એ સૂત્ર મેં વાપર્યું, ટેન ત્રીસ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એમાં ઓસી નથી ખબર. ટેન ત્રીસ એટલે વન અપોન રૂટ થ્રી બરાબર એ અપોન ઓસી, ઓસી એકને ગુણાય અને રૂટ થ્રી એને ગુણાય તો રૂટ થ્રી એ, બસ આ ઓસીની લંબાઈ મળી ગઈ. તો માટે સીના યામ, સી એક્સ અક્ષ ઉપર છે એટલે વાય યામ તો ઝીરો જ થવાનો, અને આ જેટલું અંતર હોય એટલો જ આનો યામ થાય ને, રૂટ થ્રી એ, અથવા જો ડાબી બાજુ હોય તો માઇનસ રૂટ થ્રી એ કોમા ઝીરો એવાય થઈ શકે. ઓકે, એટલે આ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ છેલ્લે જવાબ લખવાનો. આમ માગેલ ત્રિકોણના ત્રણ શિરોબિંદુના યામ ઝીરો એ, એવું લખવાનું કે માગેલ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓમાંથી બે શિરોબિંદુઓ ઝીરો એ અથવા ઝીરો એ અને ઝીરો માઇનસ એ હોય, ત્રીજું શિરોબિંદુ રૂટ થ્રી એ અથવા માઇનસ રૂટ થ્રી એ હોય, આવી રીતે લખવાનું તમારે. તો આ ત્રિકોણના ત્રણ શિરોબિંદુના યામ. એવો ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે, જ્યારે પી ક્યુ વાય એક્સને સમાંતર હોય અને પી ક્યુ એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ પી અને ક્યુ વચ્ચેનું અંતર શોધો. આ બે બિંદુઓ છે પી અને ક્યુ, એ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. આગળ આપણે અંતરસૂત્ર આવ્યું છે દસમા ધોરણમાં, પી અને ક્યુ બે બિંદુ હોય એની વચ્ચેનું અંતર થાય અંડર રૂટ એક્સ યામની બાદબાકીનો વર્ગ એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર. બસ આ છે અંતર, પી અને ક્યુ વચ્ચેનું અંતર, બરાબર? પણ આપણને એમ કીધું છે કે જ્યારે આ પી ક્યુ એક્સને સમાંતર હોય વાયને સમાંતર હોય, પહેલાં વાયને સમાંતર કીધું, પહેલું પી ક્યુ વાય અક્ષને સમાંતર હોય, પી ક્યુ વાય એક્સને સમાંતર એટલે આ એક્સ અને વાય આવી રીતે હોય પી અને ક્યુ. હવે વાય એક્સને સમાંતર હોય તો જો પીનો વાય યામ અલગ હોય, ક્યુનો વાય યામ અલગ હોય, પણ પીનો જે એક્સ યામ હોય ક્યુનો એક્સ યામ એ જ હોય ને, બેના એક્સ યામ સરખા થઈ જાય. પી ક્યુ વાયને સમાંતર હોય તો પી અને ક્યુ બંનેના એક્સ યામ સરખા થઈ જાય,
जो पी और क्यू बने एक्सयाम सरखा थी जाए तो एमने बाद बाकी जीरो थाय तो पी क्यू थाय अंडर रूट जीरो वत्ता वाय वन माइनस वाय टू होल स्क्वेर आव थी जाए जीरो वत्ता तो कोई मतलब नहीं वाय वन माइनस वाय टू होल स्क्वेर वाय वन माइनस वाय टू वर्ग है एनु वर्गमूल करिए तो वाय वन माइनस वाय टू वे पण वाय वन ने वाय टू में कोण मोटू हशे खबर नहीं એટલે આપણે મોડ કરી રાખવાનો અંતર ઋણ ના હોય ને પી ક્યુ એવી જ રીતે જો પી ક્યુ બીજું એક્સ અક્ષને સમાંતર હોય પી ક્યુ એક્સને સમાંતર હોય આમ તો એક્સ અને વાય આ પી અને ક્યુ તો પીનો એક્સયામ અને ક્યુનો એક્સયામ અલગ અલગ હોય પણ પીનો જે વાયયામ હોય ક્યુનો પણ વાયયામ એ જ હોય તેવી પરિસ્થિતિમાં બંનેના વાયયામ સરખા થાય તો વાયની બાદ બાકી જીરો થઈ જાય તો વધે ખાલી આટલું એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ એનું વર્ગમૂળ તો પી ક્યુ થાય એક્સ વન માઇનસ એક્સ ટુ એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ કરીને વર્ગમૂળ કરીએ તો એક્સ વન માઇનસ એક્સ ટુ વધે મૂળમાં રાખીએ એક્સ વન વાય એક્સ ટુ કોણ મોટા હોય મોટામાંથી નાનું બાદ કરીએ જવાબ ધન આવે અંતર ધન આવવું જોઈએ એટલે આવી પરિસ્થિતિમાં વાયને કે એક્સને સમાંતર હોય તો અંતર આવી રીતે શોધી શકાય ડાયરેક્ટ યાદ રાખવું હોય કે વાયને સમાંતર હોય તો વાય એમની બાદ બાકી એક્સને સમાંતર હોય તો એક્સ એમની બાદ બાકી એવી રીતે તમને અંતર મળી જાય બરાબર બાકી ઓરિજિનલ આ અંતર સૂત્ર તો છે જ જે આપણે ભવિષ્યમાં વાપરીશું અને ચોથો દાખલો સાત છ અને ત્રણ ચાર એનાથી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો આ સાત છ અને ત્રણ ચાર એને હું ચલો નામ આપી દઉં એ અને બી આપણે શું કરવાનું છે આપણે એક બિંદુ શોધવાનું છે અને ધ્યાનથી પ્રશ્ન જે બિંદુ આપણે શોધવાનું છે ને એમાં બે ક્વોલિટીઝ છે આ સાત છ અને ત્રણ ચારથી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે બિંદુ ક્યાં એક્સ અક્ષ ઉપર અને કેવું આ બંનેથી સમાન અંતરે હવે આગળ તમે ભણ્યા છો એક્સ અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને તેનો વાય આમ ઝીરો હોય તો માગેલ બિંદુ એક્સ અક્ષ પર હોવાથી તેના યામ માગેલ બિંદુ એક્સ અક્ષ ઉપર હોવાથી એના યામ એનો વાય યામ ઝીરો થાય એક્સ યામ ખબર નથી હું એ ધારી લઉં પ્રકારના હોય આપણે જે બિંદુ શોધવાનું છે એ એક્સ અક્ષ ઉપર છે એક્સ અક્ષ ઉપર હોય તેને યામ આવા પ્રકારના થાય બરાબર અને પ્રશ્ન મુજબ આ બિંદુ એ તથા બીથી સમાન અંતરે છે આ બિંદુ એ અને બીથી સમાન અંતરે છે એટલે એથી આ બિંદુનું અંતર અને બીથી આ બિંદુનું અંતર સરખું થાય અંતર એટલે વર્ગમૂળમાં એક્સ એમની બાદબાકી એ માઇનસ સેવન હોલ સ્ક્વેર વત્તા વાય એમની બાદબાકી છનો વર્ગ છત્રીસ એથી આનું અંતર અને બીથી આનું અંતર એ માઇનસ ત્રણ હોલ સ્ક્વેર પ્લસ વાય એમ ચારની બાદબાકી એનો વર્ગ સોળ ઓકે બંને બાજુ વર્ગમૂળ દૂર કરવા વર્ગ કરીએ તો એ માઇનસ સાતનો વર્ગ પ્લસ છત્રીસ બરાબર એ માઇનસ ત્રણનો વર્ગ વત્તા સોળ એ માઇનસ સાતનો વર્ગ એ સ્ક્વેર માઇનસ ચૌદ એ પ્લસ ઓગણપચાસ પ્લસ આ છત્રીસ તો છે જ એ માઇનસ ત્રણનો વર્ગ એ સ્ક્વેર માઇનસ છ એ પ્લસ નવ પ્લસ આ સોળ છે સામસામેથી આ એ સ્ક્વેર કટ થઈ જાય માઇનસ ચૌદ એ સામે જાય તો પ્લસ ચૌદ માઇનસ છ આઠ એ સોળ ને નવ પચીસ આ બાજુ આવતા રહે તો ઓગણપચાસમાંથી પચીસ જાય તો ચોવીસ ચોવીસ ને છ ત્રીસ ને સાહીઠ અને આઠ નીચે આવે સાહીઠ ભાગ્યા આઠ પંદર ગુણ્યા ચાર બે ગુણ્યા ચાર પંદર ભાગ્યા બે એટલે સાત પોઈન્ટ પાંચ બરાબર એ બરાબર તો માટે માગેલ બિંદુ આપણે એ ઝીરો ધાર્યું હતું એ ઝીરો એટલે સેવન પોઈન્ટ ફાઇવ કે પછી પંદર ભાગ્યા બે કોમા ઝીરો આવું થાય માગેલ બિંદુ એક્સ અક્ષ ઉપરનું અને આ બંને બિંદુઓથી સમાન અંતરે આવેલું તો એ આ બિંદુ છે